ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। गरीब विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। हमारा रखेवाल आप है सर, हमारा रखेवाल गवर्नर है, हमारा रखेवाल राष्ट्रपति है। और यहाँ हमने अभी अभी सुना था हाल में ज सामे विरोध पक्षों द्वारा जे डुप्लिकेट कचेरी बाबते कलेक्टर कचेरी में आवेदन आपवामां आव्युं अने तेओए भारतीय जनता पार्टीना धारासभ्य श्री अने संसद सभ्य पर जे आक्षेप करवामां आव्यो ते बिल्कुल पायाविहोणो आक्षेप छे। अने आ बाबते हाल में ज FIR दाहोद टाउन खाते FIR फड़ावामां आवी छे अने आ बाबते सरकार अने पोलीस तंत्र साथे मळीने बिल्कुल आमे तटस्थ तपास करी छे। ए तपासमां जे कोई हशे અને જે કોઈ તપાસમાં બહાર આવશે એની સામે સરકાર કાર્યવાહી કરવાની જ છે। ઓકે આજ રોજ રેડી સર ઓકે આજ રોજ દાહોદ જિલ્લામાં કલેક્ટર સાહેબને પૂરા દાહોદ જિલ્લામાંથી દરેક ગામમાંથી આજે આદિવાસી સમાજના દરેક નાગરિક પધાર્યા છે અને અમે સરકારને જાણ કરીએ છીએ કે અહીંયા દાહોદ જિલ્લામાં પ્રાયોજના વહીવટ અધિકારીની કચેરીમાંથી 20 કરોડના નાણાં ઉપડી ગયેલા છે અને દરેક પબ્લિકનો આજે અવાજ છે કે આ 20 કરોડના નાણાં ભાજપ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા છે, તેમને નકલી અધિકારીઓ બનાવ્યા છે, તેમને નકલી કચેરીઓ 6 બનાવી છે। તો આ જે પણ નેતા હોય ભાજપનો હોય કે કોઈ પણ નેતા હોય એને શિક્ષા થવી જોઈએ એ દાહોદ જિલ્લાના દરેક આદિવાસી સમાજના ભાઈઓ બહેનોની માંગ છે અને એમને જેલ પણ થવી જોઈએ। અને આ આવેદનપત્ર આજે આપ્યું છે એની અમે 5 તારીખ સુધી રાહ દેખવાના છે અને જો એનો કોઈ પણ નિકાલ ના આવે ત્યારે અમે દાહોદ જિલ્લામાં ગાંધી ચિંધ્યા માર્ગે ઓફિસ પર પણ તાળા મારીશું અને પૂરા દાહોદ જિલ્લામાં ઉગ્ર આંદોલન કરીશું એવી અમારી આદિવાસી સમાજની માંગ છે। ભાજપ સરકારના જે પણ નેતા હોય આજે અમારે દાહોદ જિલ્લામાં વિરોધ પક્ષ કોઈ પણ હોય, BTP હોય, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, અગર ચાહે કોઈ પણ હોય કે ખાલી જનતા હોય તો એ લોકો જ્યારે કામ માટે કચેરીમાં આવતા હોય ત્યારે એમનું નામ લખાડી જાય તો એ નામ ભાજપવાળા ખોલી ખોલીને કાઢી નાખે છે અને ફક્ત ભાજપવાળાનું જ કામ થાય છે। તો આ ભાજપવાળા દ્વારા જ આ ભ્રષ્ટાચાર થયેલો છે એવી દાહોદ જિલ્લાના દરેક વ્યક્તિની માંગ છે, તો એમને શિક્ષા થવી જોઈએ। જય જોહાર। મારું નામ છે બારિયા નરેશભાઈ પુનાભાઈ। હું એક વિશેષ તમને કહું છું કે મારા પત્તે પરામે આની તપાસ થાય, આની કસીર પત્તે પરામે મળશે જે છ મળશે સાહેબ જે નો છે। આજે દાહોદ જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો ભેગા મળીને અને એની સાથે સાથે તમામ પક્ષના આગેવાનો પણ ભેગા મળીને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે દાહોદ જિલ્લાની અંદર 6 નકલી કચેરીઓ પકડાઈ છે। ટ્રાઇબલની અંદર આદિવાસીઓના નામે દર વર્ષે 250 થી 300 કરોડ રૂપિયા આવતા હોય છે, એમના રોડ, રસ્તા, વીજળી, ગટર, પાણી આવી પ્રાથમિક સુવિધાઓને કારણે આ પૈસા દર વર્ષે નેતાઓ એકબીજાની ભલામણથી ઉપાડી લેતા હોય છે। અહીંયા 18.59 કરોડ રૂપિયાનું જે કૌભાંડ બહાર પડ્યું
એ કયા નેતાની ભલામણથી પૈસા ફાળવવામાં આવે એક જાંચનો વિષય છે. એટલે અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે કે સાહેબ 15 દિવસની તમને મોહલત આપીએ છીએ, આ જે લેટરો લખનાર અને નકલી કચેરીઓ બનાવનાર ને તમે વેલામાં વેલા ખુલ્લા પાડો અને 15 દિવસની અંદર તમે આ બહાર નહીં પાડો કે એમના વિરુદ્ધ કાર્યવાહી નહીં કરો તો અમે ત્યાં ટ્રાઇબલને તાળા મારશું, રસ્તા રોકો આંદોલન પણ કરશું. આદિવાસીઓને તાડપત્રી મળતી હતી, હેન્ડપંપ મળતા હતા, પાઇપો મળતા હતા, રસ્તા રોડ રસ્તા મળતા હતા, આ તમામ ગ્રાઉન્ડ બારોબાર ચાવ થઈ જાય છે. જ્યારે પણ ઇલેક્શનો આવતા હોય ત્યારે આ નેતાઓ પૈસાઓ ડારો બારોબાર ઉપાડી રહેતા હોય છે. આ અધિકારીઓ એકલું કંભાંડ કરી શકે એમ નથી, એમાં ભાજપના મોટા નેતાઓ મળતિયાઓ છે, એમને પણ ટકાવારી મળે છે, ત્યારે જ આટલું મોટું કંભાંડ થાય, આટલું મોટું કંભાંડ થાય અને હજારો કરોડ રૂપિયા ઉપડે છે અમારા આદિવાસીઓના. 250-300 કરોડ દર વર્ષે આવે અને એ ક્યાં જાય છે એ એક ખૂબ મોટો જાતનો વિષય છે. એટલે આજે અમે તમામ આદિવાસી દાહોદ જિલ્લાના અને તમામ પાર્ટીના આગેવાનો ભેગા થઈ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવતા દિવસોમાં હજુ મોટું અમે આંદોલન કરશું અને કલેક્ટર સાહેબને વિનંતી પણ કરી છે કે સાહેબ છેલ્લા 5 વર્ષની અંદર કે 10 વર્ષની અંદર આદિવાસીઓ માટે કેટલા રૂપિયા આવ્યા છે અને ક્યાં ક્યાં ફાળવ્યા છે અને કયા નેતાની ભલામણથી તમે ફાળવ્યા છે એ પણ માહિતી અમે માંગી છે. આપણા સાંસદ સભ્ય છે, ધારાસભ્યો છે અને અમુક આગેવાનોની ભલામણથી જ આ પૈસાઓ જતા હોય છે. ટ્રાઇબલમાં અમે સામાન્ય હેન્ડપંપ લેવા જતા હોય કે સામાન્ય રસ્તો લેવા જતા હોય તો પણ નેતાઓની ભલામણ માંગતા જ હોય છે, તો નેતાઓની ભલામણ વગર આ હજારો કરોડ રૂપિયા કઈ રીતે ઉપડી જાય એ ખાસ વિષય છે જાણવા જેવો. हमारे आदिवासियों के लिए काम करने के लिए यहाँ एक कुर्सी दी है. थैंक यू फॉर फर्स्ट टाइम फॉर द ये आप यहाँ से हॉल में से यहाँ आए. आदिवासी विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी. आदिवासी विरोधी ये सरकार अत्याचार बंद करो, बंद करो. अरे भाजप हाय हाय, अरे भाजप हाय हाय, अरे भाजप हाय हाय. જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશો.